ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વિચારોની પ્રજનન શક્તિ. જે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ બની જાય છે. જે જે બાબતોનો વિચાર તથા ચિંતન કરવામાં આવશે તે બધી જ વસ્તુઓ ચોક્કસ રૂપે આપણી પાસે આવી જશે. તેથી જેણે આપણે મેળવવા માંગીએ છીએ એનો જ વિચાર કરો. આ વિચારોમાં પવિત્રતા લાવવા માટે બે મહાન ગુણોની પ્રશંસા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. તે છે દયા અને ક્ષમા. દયાના વિચારો કરવાથી આપણામાં પવિત્રતા આવે છે તથા ક્ષમાની પવિત્રતા કાયમ રહે છે. દયા વગર કે ક્ષમા અને ભાવના રાખ્યા વગર કોઈને પણ શાંતિ મળતી નથી. સદવિચારો તથા સદભાવના જ આપણી સંપત્તિ છે. જે દિવસે તમને આ વિચારોની શક્તિનું જ્ઞાન થશે એ દિવસથી તમારી અનેક શંકાઓ અને સમસ્યાઓ આપમેળે હલ થઈ જશે. સારા કામો કરવાથી પણ સારા વિચારોની સંસ્કારવર્ધન શક્તિ વધુ શક્તિશાળી બને છે. મનુષ્ય જોઈ શકે છે કે એ જે વિચારે છે તેવું થોડા સમય પછી એના વિચારોને અનુકૂળ વાતાવરણ બનતું જાય છે. જે જે પરિસ્થિતિઓ અને વસ્તુઓનું ચિંતન કર્યું હોય તે એની સૌથી નજીક આવી જાય છે. મનુષ્ય પોતાના વિચારોથી ઉચ્ચ કે નીચ બની જાય છે. વિચાર જ કાર્યની પ્રેરક શક્તિ છે. વિચાર તથા કર્મનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અખંડ જ્યોતિ ફેબ્રુઆરી 1955 પેજ નંબર 15 અને 16. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.